નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ઉનાળા દરમિયાન લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. તેવામાં શનિવારે સાંજે શહેરમાં જોરદાર વરસાદ થયો હતો અને ગણતરીના એક કલાકમાં આકાશમાંથી 8 mm પાણી વરસ્યું હતું. આજે પણ વહેલી સવારથી શહેરમાં વરસાદી માહોલ રચાયો હતો. ધીમા ઝડપી વરસાદી ઝાપટા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખંડેરાવ માર્કેટ, નવાપુરા, ન્યાય મંદિર, દાંડિયા બજાર, 4 રસ્તા સહિત વડોદરામાં સાર્વત્રિક વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદને પગલે લોકોએ રેનકોટ અને છત્રીની બહાર કાઢી સહારો લીધો હતો. વડોદરાના 4 દરવાજા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ગેંડી ગેટ દરવાજા પાસે પણ વરસાદી પાણી ભરાયું હતું. વરસાદ મન મૂકીને વરસતા પ્રકૃતિનો આનંદ માણતા નાના બાળકો કેમેરામાં કંડારાયા હતા. બીજી તરફ પ્રજા ટેક્સના પૈસાથી દર ચોમાસે કરાતી ચોમાસા પૂર્વેની કામગીરીની પોલ ખુલી હતી. નજીવા વરસાદમાં પાણી ભરાતા લોકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો.